तमे सिनफिक स्टूडियो ओपन कर सको जे तमने आ प्रमाणेनी विंडो ओपन करता देखाशे। बराबर छे। हवे आपणे शू करवानुं छे के नवी फाइल बनावानी छे। तो आपणे शू करवानुं छे, अहीं तमने टूल बॉक्स देखाय छे, बराबर छे। एमां अहीं तमने फाइल बटन पण देखाय छे, अहीं जुओ देखाय छे। ओके, अहींथी आपणुं काम शरू थशे नवी फाइल बनावानुं। तो हवे आपणे आगळ जोईए नवी फाइल बनावी। नवी फाइल बनावा माटे आपणे तेनी लाक्षणिकताओ गोठवीशुं, बराबर छे। एटले के जे पण तमे एनिमेशन बनावशो एनी लाक्षणिकताओ तमे नवी फाइल बनावता आपणे गोठवी देवानी। आगळ आपणे जोईए नवी फाइलनी रचना करवा माटे नीचे जणાવેલા पगलाने आपणे अनुसरवा पड़शे। शुं करवानुं, टूलबॉक्समां जई आपणे शुं करवानुं, अहीं नवी फाइल विकल्प पसंद करो, એટલે કે ન્યૂ ફાઇલ વિકલ્પ આપણે સિલેક્ટ કરવાનું। મેં હમણાં તમને જ બતાવ્યું કે ટૂલબોક્સમાં આપણે ફાઇલમાં જઈને ન્યૂ ફાઇલ આપણે સિલેક્ટ કરવાનું। હવે આપણે જોઈએ વૈકલ્પિક રીતે જ્યારે સિનફિક શરૂ કરવામાં આવે છે ત્યારે આપોઆપ નવી ફાઇલની રચના કરવામાં આવે છે। એટલે એવું કહેવા માગે છે કે તમે જેમ પેલા આઇકોન ઉપર ક્લિક કરી અને સિનફિક સ્ટુડિયો ઓપન કરશો એટલે ડાયરેક્ટ નવી ફાઇલ ઓટોમેટિક બનીને જ આવશે। ઓપન થતાં જ તમારી સામે એક નવી ફાઇલ બનીને આવશે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો। પછી કેરેટમાં જઈ એડિટમાં જઈ પ્રોપર્ટીઝને પસંદ કરો। આ અગત્યનો છે, તમને પૂછી શકાય કે પ્રોપર્ટીઝનો ડાયલોગ બોક્સ ઓપન કરવો હોય પ્રોપર્ટીઝ સેટ કરવા, તો તમે ક્યાંથી ઓપન કરશો? તો કે કેરેટમાં જઈ એડિટમાં જઈ પ્રોપર્ટીઝને પસંદ કરો, એટલે કે સિલેક્ટ કરો। આકૃતિમાં પછી દર્શાવ્યા પ્રમાણે આપણાને ડાયલોગ બોક્સ ખુલશે, જે આપણે હવે જોઈએ કયું છે। જુઓ અહીંયા હવે આ તમારી સિનફિગનું પ્રોપર્ટીઝનું ડાયલોગ બોક્સ છે, બરાબર છે। અહીંયા કેનવાસ ઇન્ફોમાં આપણે અહીંયા નેમ નાખવાનું, સિનફિગ એનિમેશન વન, એટલે તમે અહીંયા તમારા પ્રમાણે પણ તમે તમારું નામ નાખી શકો, જે પ્રમાણે એનિમેશન વન યા તો મૂવિંગ એનિમેશન યા તો તમારે જે તમારા મન પ્રમાણે। પછી આપણે અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા એનું એડ કરશું, બરાબર છે। અને એના પછી આપણી અહીંયા ત્રણ ટેબ આપણાને દેખાય છે, ઇમેજ ટેબ, ટાઈમ ટેબ અને અધર ટેબ। અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે ઇમેજ માટેના, બરાબર છે। ઓકે, એપ્લાય અને ક્લોઝ બટન આપેલું છે, જુઓ અહીંયા નીચે સાઈડ, બરાબર છે। હવે આપણે આગળ જોઈએ નવી ફાઇલ બનાવવા માટે। અહીં નવી ફાઇલનું નામ આપી એનિમેશનની સમજૂતી ઉમેરી શકાય છે, આપણે હમણાં જ જોયું। પછી વિન્ડોમાં ત્રણ ટેબ જોવા મળે છે, ઇમેજ, ટાઈમ અને અધર। હવે જો આ તમારે અહીંયા ટેબ જોવા મળે છે, ત્રણ ટેબ જે હમણાં તમને બતાવી, ઇમેજ, ટાઈમ અને અધર, બરાબર છે। હવે એમાં નવી એમાં આપણે જોઈએ ઇમેજ ટેબનો ઉપયોગ કરી ચિત્રનું કદ અને વિસ્તાર ગોઠવી શકાય છે, એમાં તમે બધા ઓપ્શન જોયા છે, એના હાઇટ વિડ્થ આપણે સેટ કરી શકીએ। ટાઈમ ટેબનો ઉપયોગ દ્વારા આરંભ સમય, સમાપ્તિ સમય અને દર સેકન્ડે પસાર થતી ફ્રેમની સંખ્યા ને નિયંત્રિત કરી શકાય। અહીંયા તમને ફ્રેમની સંખ્યા, ફ્રેમ પર સેકન્ડ, બરાબર છે, FPS ફૂલ ફોર્મ છે, તમને એક્ઝામમાં પૂછાઈ શકે FPSનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ફ્રેમ પર સેકન્ડ। આગળ આપણે જોઈએ, જો અહીંયા ટાઈમ ટેબની અંદર ટાઈમ સેટિંગમાં ફ્રેમ પર સેકન્ડ, એમાં અહીંયા શું આપી છે, પૂર્વ નિર્ધારિત ગોઠવણ આપી છે। પહેલી આપી છે એણે, કોની આપી છે, ફ્રેમ પર સેકન્ડની 24, એટલે કે 24 ફ્રેમ આવશે પૂર્વ નિર્ધારિત, એટલે કે પહેલેથી સેટ કરેલી આવે છે અહીંયા। શરૂઆતનો ટાઈમ એટલે કે આરંભનો આપણો સમય 0F, એટલે કે 0 ફ્રેમ, અને એન્ડ ટાઈમ એટલે કે 5 સેકન્ડ અહીંયા ગોઠવેલો છે, 5S, બરાબર છે। તો આ અગત્યના તમને પૂછાઈ શકે કે અંત સમયનો પૂર્વ નિર્ધારિત ગોઠવણ કેટલી હોય છે, તો કે 5 સેકન્ડમાં FPSમાં પૂર્વ નિર્ધારિત રેસ જે પણ ફ્રેમની સંખ્યા 24 અહીંયા આપેલી છે દેખાય છે ને, બરાબર છે। હવે આપણે જોઈએ અહીંયા કે ઓકે બટન પર ક્લિક કરવાથી ફેરફારોનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, અને પછી ફાઇલની રચના કરી તેની લાક્ષણિકતાઓ ગોઠવી દીધી આપણે, અને એના પછી ચિત્ર એટલે કે આર્ટવર્ક અને એનિમેશન બનાવવાનું આપણે શરૂ કરી શકીએ છીએ।